ખોટો આપ્યો છે અને ત્યારે એ પણ જોવા મળ્યું કે આ વિરોધના વંટોળમાં મીડિયા પર હુમલાની ઘટના પણ સામે આવી છે જબરદસ્ત વિરોધનું વંટોળ ત્યાં કેરળમાં જોવા મળી રહ્યું છે તેની પર ચર્ચા કરી રહ્યા છે મારી સાથે ચર્ચામાં જોડાયા છે નીરજ વાઘેલા કે જેઓ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તરફથી જોડાયા છે મહંત રાજસ્વામી જોડાયા છે અને રુઝાન ખંબાતા કે જેઓ સોશિયલ આંટરપ્રિન્યોર છે આ બંનેનું આપ ત્રણેનું સ્વાગત છે સ્ટુડિયોમાં સૌથી પહેલા રુઝાનજી આપનાથી શરૂઆત કરીશ કારણ કે જે સુપ્રીમ કોર્ટને આદેશ આપ્યો એટલે આ ચર્ચા થવી જોઈએ કે પછી એક સમાનતાના અધિકારના બાબતે આ મહિલાઓને પ્રવેશ મળવો જોઈએ શું કહેશો મહિલાઓને પ્રવેશ મળવો જોઈએ તો ફ્રોમ ધ ઇક્વાલિટી પોઈન્ટ ઓફ વ્યુ જે આપણે કોન્સ્ટિટ્યુશન આપી રહ્યું છે બરોબર છે એટલે એ નહોતો મળતો કારણ કે જે અંધશ્રદ્ધા બોલો હોય જે યુ નો ઘણા રિલિજિયસના જે બધા હેડ હોય છે પોતાનું જ ચલાવવા માંગે છે એટલે જે બી એની પ્રથા હશે રાઈટ પહેલા જે અંધશ્રદ્ધા હતી કે ભાઈ આપણે શું કહેવાય નહીં પેલી શું કહેવાય સતીવાલી એવી અંધશ્રદ્ધામાં આ બી ચાલતું હતું એટલે અનફોર્ચ્યુનેટલી એકચ્યુઅલી આ તો ગવર્મેન્ટે કરવું જોઈતું હતું ગવર્મેન્ટે કરવું જોઈતું હતું પણ આપણી ગવર્મેન્ટનું તો આ છે આપણી અડધી આપણું અડધો ટાઈમ તો આપણી જ્યુડિશિયરી ગવર્મેન્ટ રન કરી રહી છે જે બીજા બધા આપણે ઘણા જોયા શું કહેવાય જજમેન્ટમાં તો એટલે જ્યુડિશિયરી વચ્ચે પડવું પડ્યું અને જ્યુડિશિયરી કહ્યું કે ભાઈ એઝ પર ધ કોન્સ્ટિટ્યુશન આપણું જે ઇન્ડિયા કોન્સ્ટિટ્યુશન છે યુ કેન ગો બિયોન્ડ દેટ જેમ તમે ટ્રિપલ તલાકમાં બી જોયું યુ કેન ગો બિયોન્ડ દેટ એટલે યુ હેવ ટુ રિસ્પેક્ટ દેટ અને એને આપ્યું હવે અનફોર્ચ્યુનેટલી આપણે તો આપણા તો દેશમાં એવું છે ને સાહેબ પેલું શું કહેવાય ફ્રીડમ ઓફ સ્પીચ કહેવાય ડેમોક્રેસી કહેવાય એટલે હવે એના માટે આ તમાસો આપણે જે આજે જોયું સવાર બે દિવસથી આપણે જે તમાસા જોયા છે ને અડધા તમાસા પોલિટિકલ છે એવી તમને કહી દો કોઈને કશી તપી પડતી નથી કશું બેક એન્ડની સ્ટોરી બી નથી ખબર ફ્રન્ટ એન્ડની સ્ટોરી બી નથી ખબર પણ હાય 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 કરીને બધાને રોકી રહ્યા છે એટલે આ પોલિટિકલ ઇટ ઇઝ ટેકન અ પોલિટિકલ ટર્ન મહંત રાજસ્વામી આપની શું પ્રતિક્રિયા છે એક મહંત તરીકે આપ શું માનો છો કે મંદિરમાં જો ભગવાન બધા માટે એક સરખા હોય બધા માટે ભગવાન